વડોદરાના હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી કેસમાં પોલીસે 2 વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાલુકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાં ઉદ્યોગપતિ ચિરાયુ અમીન સહિત 139 આરોપીઓ વિરુદ્ધ 1099 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ. તમને જણાવી કે વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈ હતી. આ અંતર્ગત ભીમપુરા પાસે આવેલા અખંડ ફાર્મ હાઉસમાં દારૂ પીરસાયો હતો. બાતમી મળતા મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વકીલો, ડોક્ટર સહિત મહિલાઓ એમ કુલ 273 લોકો ઝડપાયા. આ તમામના બ્લડ સેમ્પલ લેવાયા, જેમાંથી 130 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા, જ્યારે 79 પુરુષ અને 50 મહિલાઓ સહિત 143 લોકોના રિપોર્ટ પોઝિટિવ હતા અને ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 14 મહિલાઓ હજુ પણ વોન્ટેડ છે. દારૂબંધી વધુ કડક બનાવ્યા બાદ ગુજરાતના ઇતિહાસની આ સૌથી મોટી રેડ મારવામાં આવી છે, જેમાં કુલ ₹18 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે 14 વોન્ટેડ મહિલા આરોપીઓ NRI છે, જેમની સામે આગામી દિવસોમાં લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટોટલ 143 લોકો કા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આયા હે, તો ઉન લોકો કે વિરુદ્ધ આજ ચાર્જશીટ કોર્ટ મે દાખિલ કી હે, જિસમે સે 79 પુરુષ હે ઓર 50 મહિલાએ હે ઓર 14 મહિલાએ જો હે વો ઇસ કેસ મે પકડી જાની બાકી હે, દે આર વોન્ટેડ. સર, ચાર્જશીટ મે કોન કોન સી બાતોં કા ઉલ્લેખ કિયા ગયા હે? ચાર્જશીટ મે વિટનેસિસ કે સ્ટેટમેન્ટ્સ હે, બ્લડ ટેસ્ટ રિપોર્ટ્સ હે જો FSL મે સે મિલા હે. ટોટલ 1099 પેજીસ કી ચાર્જશીટ હે. યે જો 14 મહિલાએ વોન્ટેડ હે, ઉસમે સે જ્યાદાતર જો હે વો NRI હોને કા સામને આયા હે, જિનકે વિરુદ્ધ હમ બાકી કે પ્રોસેસ અબ સ્ટાર્ટ કરેંગે. ઉનકે લિયે લુકઆઉટ નોટિસ ઓર યે સબ જારી કરવાના પડતા હે, જો અબ હમ કરેંગે. ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી અમારા સંવાદદાતા અમિત પટેલ. અમિત, ચર્ચાસ્પદ રેવ પાર્ટી કેસને લઈને ફરી અહીંયા સવાલો ઉઠી રહ્યા છે પોલીસ અને જે તે જવાબદાર વિભાગની કાર્યવાહીને લઈને, કારણ કે 1 વર્ષ બાદ ચાર્જશીટ દાખલ થઈ છે. આ સમગ્ર કેસને લઈને જે હાલ પરિસ્થિતિ ઊભી થઈ છે તેને કઈ રીતે જોઈ શકાય? જગદીશ, કહી શકાય કે વડોદરા જિલ્લા પોલીસે આ તમામ ઉદ્યોગકારોને બચવા માટેના અનેક મોકા આપ્યા, પરંતુ હવે આ તમામ જે ઉદ્યોગકારો છે કાયદાના સકંજામાં ફસાઈ ચૂક્યા છે. જ્યારે તાલુકા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ થઈ ત્યારે ઉચ્ચ અધિકારીઓ ઉપર તેમના જે રાજકીય જે નેતાઓ છે તેઓના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા, અને એટલા જ માટે 2 વર્ષ સુધી આ તમામ જે વડોદરાના નામી બેનામી જે ચહેરાઓ છે, અલગ અલગ વ્યવસાય કે અલગ અલગ ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ જે લોકો છે તેઓએ પેટ ભરીને દારૂ તો પીધો, પરંતુ ત્યારબાદ જે પોલીસે તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરી તેને લઈને તેઓનો તમામ જે નશો છે નશો ઉતરી ગયો. પરંતુ જે રીતે પોલીસ કાર્યવાહી થઈ રહી હતી તે રીતે રાજકીય નેતાઓનું દબાણ પણ પોલીસ અધિકારીઓ પર વધી રહ્યું હતું, અને એટલા જ માટે કોઈ પણ કેસમાં જ્યારે પોલીસ આરોપીઓ વિરુદ્ધ માત્ર 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો એક નિયમ બનતો હોય છે, પરંતુ આ કેસની અંદર 2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ચાર્જશીટ ના થઈ એ જ દર્શાવે છે કે વડોદરા જિલ્લા પોલીસે ક્યાંક ને ક્યાંક પોતાના હાથ કાળા કર્યા હતા, અને એટલા જ માટે આ તમામ ઉદ્યોગકારોનું જે રાજકીય પ્રેશર હતું તેમના ઉપર અને એ જ તેમને આગળની જે કાર્યવાહી કરતા રોકતું હતું. પરંતુ આખરે હવે જે વડોદરાના નવા જે તરુણ જે દુગ્ગલ છે પોલીસ જે અધિક્ષક છે તેઓએ હવે આ સમગ્ર મામલે 1099 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, અને જે 14 મહિલાઓ છે NRI મહિલાઓ 14 મહિલાઓ ભાગેડું થઈ હોય અને તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવાની હોય એવી કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે. આખો જે મામલો છે ક્યાંક ને ક્યાંક 2016માં રાજ્ય સરકારે દારૂબંધીનો જે કડક એક નવો એક એમેન્ડમેન્ટ દાખલ કર્યું હતું તેના સમગ્ર આખા જે ઘટનાક્રમની અંદર તેના દ્વારા આખી આ જે તમામ આરોપીઓ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરાનો કદાચ એવો એક પણ ઉદ્યોગકાર નહીં હોય કે જેનું પોલીસ ચોપડે નામ નહીં ચડ્યું હોય, અને 143 જેટલા જે આરોપીઓ છે હવે તેઓના ખરાબ દિવસો શરૂ થાય તો નવાઈ નહીં, કારણ કે કોર્ટમાં 1099 પાનાની જે ચાર્જશીટ છે એ દાખલ કરી દેવામાં આવી છે અને હવે કોર્ટમાં આ કેસ ચાલશે. જોકે સૌથી મોટો સવાલ એ પેદા થઈ રહ્યો છે કે 2 વર્ષ સુધી પોલીસ શું અંધારામાં કરતી હતી અને પોલીસ આવી મહિલાઓને કેમ ન પકડી શકી, અને આખરે હવે 2 વર્ષ બાદ આખો આ કેસ છે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આગળની કાર્યવાહી શું કરે છે, કોર્ટમાં કયા પ્રકારની આગળની જે કાર્યવાહી છે કાર્યવાહી ચાલે છે, અને જે આરોપીઓ જે આરોપીના કઠેગરામાં 143 જેટલા જે જાણીતા ઉદ્યોગકારોના નામો આવેલા છે તેઓના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થાય છે. જગદીશ, બિલકુલ અમિત, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો પોલીસની કામગીરી પર અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે, 1 વર્ષ બાદ ચાર્જશીટ દાખલ થઈ શા માટે, અને તમામ ઘટનાક્રમ પર એક વાત સ્પષ્ટ અહીંયા ઉભરી રહી છે,
અને સવાલ પણ અહીંયા ચોક્કસ થઈ રહ્યો છે, ક્યાંક મોટા માથાઓને છાવરવાનો આ પ્રયત્નો નથી ને? હાલ તો હાઈ પ્રોફાઇલ આ કેસમાં ચાર્જશીટ 1099 પાનાની દાખલ થઈ ચૂકી છે.